मित्रों, विचार क्रांति अभियान अंतर्गत आजना वार्ता वैभव विभाग में आप सौनु स्वागत छे। आजनी वार्ता कॉलेज में भण्या सिवाय बिजनेस मास्टर बनो। मित्रों, आ एक वार्ता एक राजस्थान ना युवान विषय नी छे, जेनो बेंगलोर नी अंदर कपड़ा नी दुकान छे, रेडीमेड बहु मोटी दुकान छे। कोई एक वक्ते एमबीए मा भणता विद्यार्थियो ए स्टोर नी मुलाकाते आवे छे। એટલે કે એમબીએમાં એવું હોય છે કે અમુક વ્યવસાય ઉપર એમણે જવાનું હોય, ત્યાંથી માહિતી મેળવવાની હોય। એ બધા એમબીએમાં ભણતા હતા, ચાર પાંચ છોકરાઓ હતા, એ તરત જ એમના જે સ્ટોરના માલિક હતા એમને મળવાનું કહે છે। જઈને પૂછે છે કે સ્ટોરના માલિક ક્યાં છે, ક્યાં એ ભાઈ કે હું સ્ટોર નો માલિક છું, કારણ કે એની ઉંમર બહુ નાની હતી, 25 જ વર્ષની ઉંમર હતી, અને આવડો મોટા સ્ટોર નો માલિક હોય એવી એ લોકોને કલ્પના નહોતી। બધું તપાસે પછી એમને પૂછે છે કે તમે આ સ્ટોર ક્યારે શરૂ કર્યો, એટલે એમ કીધું કે હું જ્યારે 15 વર્ષનો હતો ત્યારે 10મા ધોરણની અંદર હું નાપાસ થયો, રાજસ્થાનમાં રહેતો હતો, મારા કાકા અહીંયા બેંગ્લોરમાં હતા અને એમની જે દુકાન હતી એમાં મેં થોડા સમય નોકરી કરી અને ત્યાર પછી મેં આ સ્ટોરની શરૂઆત કરી। આ સ્ટોરને 10 વર્ષ થયા છે, અત્યારે મારી ઉંમર 25 વર્ષની છે, હું 15 વર્ષ અહીંયા આવેલો, 10 વર્ષથી સ્ટોર ચાલે છે, મારી ઉંમર 25 વર્ષની છે। ત્યારે એ બધા એમબીએના વિદ્યાર્થીઓ હતા એને આશ્ચર્ય થયું કે તમે આટલું બધું સારું કેવી રીતે કરી શક્યા। ત્યારે એણે એમ કીધું કે ભણવામાં તો કંઈ ખાસ એટલી હોશિયારી નહોતી, હું ભણી શકું એમ તો હતો નહીં, પછી આ દુકાન શરૂ કરી અને દુકાન શરૂ કરી અને બધી જ બાબતો ઉપર મેં ખૂબ કામ કર્યું અને આજે હું આ લેવલ ઉપર પહોંચી ગયો। હજી એટલી વાત ચાલતી હતી કે બરોબર એક ગ્રાહક આવે છે અને ગ્રાહક બરોબર પોતાના કપડાં માટે 10 જોડી કપડાં એને લેવા હતા। સ્ટોરની અંદર તો બહુ ગ્રાહકી હતી, બહુ મોટો સ્ટોર હતો। આ જે માલિક હતા એનું નામ બ્રહ્મદેવ, બ્રહ્મદેવ એને પૂછે છે કે તમારે શું જોઈએ છે, એટલે કે મારે 10 સારા કપડાં જોઈએ છે, શર્ટ અને પેન્ટ, સારા કોઈ અધિકારી હતા, એને કાઢી આપે છે અને એને પૂછે છે કેટલા પૈસા થયા, એટલે બ્રહ્મદત્તે તરત જ એકદમ ગણતરીથી કહી દીધા કે આટલા પૈસા થયા। ત્યારે પેલા છોકરા પૂછે છે કે તમે કેલ્ક્યુલેટર નથી વાપરતા, ત્યારે એણે એમ કીધું કે કેલ્ક્યુલેટર છે ને એ ભણેલા માણસો વાપરે, કે અમે તો ભણેલા નથી એટલે અમે તો વગર કેલ્ક્યુલેટરે બધી ગણતરી કરી નાખીએ, તો કે બધી ગણતરી, તો કે આ બધી જ ગણતરી કે અમને ખબર પડી જાય। ત્યારે એ લોકો વિચાર કરે છે, એમને પૂછે છે કે તમારો અમારે પૂછાય તો નહીં કે, પણ તમારી આવક કેટલી હશે મહિને, એટલે કે દોસ્ત તમારે પૂછવામાં કઈ વાંધો જ નથી, મારી આવક અત્યારે મહિને 4-5 લાખ રૂપિયા છે। બધા છોકરા એકબીજાને સામે જોઈ રહ્યા, એ છોકરા એમબીએમાં ભણતા હતા, 22-23 વર્ષની ઉંમરના હતા, લગભગ એના જેવડા જ હતા, એ લોકો એમ કે અમે 10,000 રૂપિયાની નોકરી ગોતવા માટે ફાંફા મારીએ છીએ, એમબીએ ની પરીક્ષા નજીકમાં જ પૂરી થઈ જશે પણ અમને કોઈ નોકરીમાં રાખતું નથી, અને આ અમારાથી 2 કે 3 વર્ષ જ મોટો આ છોકરો મહિને
4-5 લાખ રૂપિયા કમાય છે, ત્યારે એ ફરીથી પૂછે છે કે ભાઈ અમે લોકો આટલું કરી છે તો અમને કોઈ લાભ મળતો નથી ને તને કેમ લાભ મળ્યો? ત્યારે એમ કીધું કે ભણેલા માણસો ડરપોક હોય છે, એનામાં હિંમત હોતી નથી, એનામાં સાહસ કરવાની વૃત્તિ હોતી નથી, એટલે એ વ્યવસાયમાં કોઈ દી આવી ન શકે, અને અમારે કઈ હોય નહીં ભણવાનું, નોકરી મળે એમ ન હોય, એટલે અમે સાહસ કરીએ અને સાહસ કરીએ અને સાહસની અંદર અમે ખૂબ વ્યવસ્થિત રીતે પ્લાનિંગ કરીએ એટલે અમે મોટા બિઝનેસમેન બની જઈએ. એટલે પેલા છોકરાઓ એમ કીધું કે આ તો કોલેજમાં ગયો નથી ભણવા અને મોટો બિઝનેસનો માસ્ટર કહી શકાય. મિત્રો, આ વાર્તા બહુ નાની છે પણ આપણને એક ચોક્કસ પ્રકારનો ખ્યાલ આપે છે કે આ દુનિયાની અંદર મોટા ભાગના માણસો જે ભણે છે એ માત્ર ને માત્ર પુસ્તકીય જ્ઞાન મેળવે છે. MBA માં ભણતા વિદ્યાર્થીઓને પણ કોઈ પ્રેક્ટિકલ અનુભવ નથી. બિઝનેસ કેમ શરૂ કરવો, લોન કઈ રીતે રહી શકાય, કેવી રીતે માણસો સાથે કામ લેવું, ગ્રાહકો સાથે કેમ કામ કરવું, કેવી રીતે વેચાણ કરવું, એવો કોઈ અનુભવ આજના આ શિક્ષણની ભૂમિકામાં અભ્યાસક્રમમાં આવતું નથી. માટે ડિગ્રી મેળવ્યા પછી માત્ર એ ફાંફા મારે છે નોકરી મેળવવાના અને નોકરી મળતી નથી. જ્યારે આ બ્રહ્મભટ્ટ રાજસ્થાનથી અહીંયા આવ્યો, બેંગ્લોર અને રાજસ્થાન વચ્ચેનું અંતર કેટલું, ત્યાં એણે પોતાની નાની એવી દુકાનથી શરૂઆત કરી અને આજે મોટી દુકાન, બહુ સારો ઉદ્યોગપતિ, એની પાછળનું કારણ કે એણે પ્રેક્ટિકલ તાલીમ લીધી. મારે પણ સૌ યુવાનોને કહેવું છે કે તમે ભણો એનો વાંધો નથી, પણ ભણવાની સાથે તમારી કોઈ ને કોઈ પ્રકારના વ્યવસાયની શરૂઆત કરો. ભણતા ભણતા વ્યવસાય, તમે જુદી જુદી કંપનીઓમાં જઈ અને એ કંપનીઓની અંદર તમે અનુભવ લો, કેવી રીતે વેચાણ થાય છે એ જુઓ, વેચાણ કરતી વખતે આપણે કેવી રીતે વેચવું એને માટેની તાલીમ લો, અને જો આ રીતે તાલીમ લેશો તો તમે થઈ શકે. ત્યારે એ બ્રહ્મદેવ જે હતો એણે એમ કીધું કે દોસ્તો, તમે મૂંઝાતા નહીં, તમે કદાચ MBA ની પરીક્ષા પાસ કરી લો ને, પછી તમને નોકરી ન મળે ને તો અહીંયા આવતા રહેજો, હું તમને નોકરીમાં રાખીશ, બધાને મારી પાસે એટલી મોટી વ્યવસ્થા છે કે હું તમને બધાને નોકરીમાં રાખી દઈશ. એટલે કે આપણે એમ કહી શકાય કે પોતે ક્યાંય નોકરીમાં રહેવાને બદલે એ અનેક માણસોને નોકરીમાં આપી શકે એ પ્રકારના સ્ટેજ ઉપર પહોંચ્યો બ્રહ્મદેવ. મારે સૌ યુવાનોને કહેવું છે કે આ બ્રહ્મદેવના રસ્તા ઉપર જવું ખોટું નથી, વિચારપૂર્વક જાઓ અને આગળ વધો. એવી આપણે આપણા સંતાનોને, આપણા વિદ્યાર્થીઓને અને માતા પોતાના બાળકોને પણ આ વાત કહે, અને એ માત્ર નાના હોય ત્યારથી જ એને વ્યવસાયની સ્કિલ વિકસાવો અને એ રીતે આ બ્રહ્મદેવ જેવા થાવ, એવી સૌને શુભેચ્છા. ધન્યવાદ.